કેમ છો મારા ગુજરાતી વાલા વિદ્યાર્થી મિત્રો ભાઈઓ તથા બહેનો તમે બધા મજામાં જશો તો આજે તેની વિશે થોડીક આપણે ઉદ્દેશો યોગ્યતા યોજનાનો શું શું ફાયદો છે તેના વિશે આપણે માહિતી મેળવાની છે તો વિડીયો નંબર બાર વિશે તો જોઈએ આજના ટોપિક વિશેની માહિતી તમે અમારી ચેનલમાં પહેલી વખત આવી પહેલી વખત જોતા હોય લાલ કલરનું એક બટન છે તેના પર ક્લિક કરવાનું ભૂલશો નહીં અને બાજુમાં નાનો તો બેલ છે તેના પર ક્લિક કરશો એટલે ડેઈલી મારા આવને વિડીયોની મહિત તમને નોટિફિકેશન બેલ દ્વારા મળતી રહેશે સર્વ શિક્ષા અભિયાન વિડીયો નંબર 12 તેનો ઉદ્દેશ શું છે રાજ્યમાં ગુણવત્તાયુક્ત શું છે રાજ્યની અંદર ગુણવત્તાયુક્ત પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિક અને સ્થાયીકરણ અભિવૃદ્ધિને ધ્યેયને લખીને હાંસલ કરવામાં આવેલો છે આ ઉદ્દેશ સર્વ શિક્ષા અભિયાન માટે 6 થી 14 વર્ષના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ અનવીએ રાઇટ ટુ એજ્યુકેશન આરટીઆઈ કાયદો આરટીઆઈ કાયદો આમાં અમલીકરણનો એક્ટ બન્યો છે નો એપ્રિલ બે હજાર નવ થી દસ થી તેના અમલમાં આવ્યો છે આ કાયદાની અંદર સર્વ શિક્ષા અભિયાન એમાં કેટલા ધોરણ સુધીમાં ફ્રી મળે છે ધોરણ એક થી તે માંડીને દસ આઠ થી સાત સુધી તેમને ફી મળે છે અને સરકારી અંદર કોઈ બી જગ્યાએ ભણો છો તો તમને પણ એકથી બાર સુધીમાં કોલેજ સુધીમાં પણ સારા ટકા હોય છે તો તમને પણ મળી શકે છે ફ્રીની અંદર 6 થી ચૌદ વર્ષમાં તમામ બાળકોને મફત તો ફરજિયાત મળે જ છે તેમની પાત્રતા શું છે આ સર્વ શિક્ષા અભિયાનની તેમાં 6 થી ચૌદ વર્ષના તમામ બાળકો માટે આ યોજનાનું અમલીકરણ આવ્યું છે તેમાં આ યોજનાનો ફાયદા શું છે યોજનાના સર્વ શિક્ષા અભિયાનના 6 થી ચૌદ વર્ષની વય જૂથના તમામ બાળકો સામાજિક આર્થિક કે લિંગભેદ પ્રાથમિક શિક્ષણ કરે તે માટે માળખાકીય સુવિધાઓનો વિકાસ કરવા માટે તેમાં શું કે શાળાકીય માળખાકીય સુવિધા છે તેમનો વિકાસ કરવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે પછી તેમાં તાલીમ દ્વારા શિક્ષણ સજ્જતા તેમને આપવામાં આવે છે શું તાલીમ દ્વારા શિક્ષણ સજ્જતા તેમને આપવામાં આવે છે કન્યાઓ માટે નિવાસી સુવિધાઓ સાથેના કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય તેમાં પણ ખૂબ જ ઉપયોગી બને છે તેમના વિશિષ્ટ જરૂરિયાતો ધરાવતા બાળકો માટે સી ડબલ્યુ એસ એન ચાઇલ્ડ વિથ સ્પેશિયલ નીડ ને

ધોરણોમાં સામાન્ય શાળાઓના મેન્ટેનન્સ કરવામાં ખૂબ જ ઉપયોગી બને છે મેન્ટે ટ્રીમ અંતરિયાળ અને શહેરી વંચિત વિસ્તારોના બાળકોને ટ્રાન્સફોર્મેશનની સુવિધા પણ તેમને આપવામાં આવે છે ઘણા ખરે સાયકલો પણ મહિલાઓને આપવામાં આવે છે ઘણી ખરી સુવિધાઓ છે છથી ચૌદ વર્ષના બાળકોને શું છે છથી ચૌદ વર્ષ વયજૂથના તમામ બાળકોને સમાન શિક્ષણ આપવાને ધ્યેયને પરિપૂર્ણ કરવા માટે આ યોજના ઉપયોગી છે સર્વ શિક્ષા અભિયાન તેમાં વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો માટે સી ડબલ્યુ એચ એનને ખૂબ જ માટે પ્રારંભિક શિક્ષણ સાધન સહાય વાલીને માર્ગદર્શન અને જનજાગૃતિ માટે ખૂબ જ ઉપયોગી આ યોજના છે કન્યા શિક્ષણને પોસાહન માટે જનજાગૃતિ કાર્યક્રમને અને કે કેજી વી બીપી યોજનામાં ખૂબ જ ઉપયોગી માહિતી તેમને આપવામાં આવે છે

પ્રવૃત્તિ જ્ઞાન દ્વારા ભાર વિનાનું ભણતર શું છે પક્ષા અભિયાન એટલે શું કહેવાય છે તો પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન ભાર વિનાનું ભણતર પદ્ધતિનું શિક્ષણ પણ આપવામાં આવે છે તેમાં કોમ્પ્યુટર એલ લર્નિંગ એટલે કોમ્પ્યુટર દ્વારા વિશેષ શિક્ષણનો અભિગમ પણ આપવાની જરૂરિયાત છે જરૂરિયાત આધારિત સેવા કાર્યકિંગ શિક્ષણની તાલીમ પણ આપવામાં આવે છે અમલીકરણ તેની કઈ કઈ એજન્સી તેમાં અમલીકરણ કોણ કોણ કરી શકે છે તેમાં રાજ્ય કક્ષાએ ગુજરાત રાજ્ય પ્રારંભિક શિક્ષણ પરિષદ સ્ટેટ પ્રોજેક્ટ કચેરી પણ કરી શકે છે જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોજેક્ટ કચેરી તાલુકા કક્ષાએ બ્લોક રિસોર્ચ સેન્ટર અને કલેક્ટર કક્ષાએ કલેક્ટર રિસોર્ચ સેન્ટર અને શાળા કક્ષાએ શાળા વ્યવસ્થાની સમિતિનું તેમના આ બધી જ એજન્સીઓ તેમનું અમલીકરણ કરી શકે છે